હેલો સ્ટુડન્ટ ગુડ મોર્નિંગ આજનો આપણો લેક્ચર છે ડિસ્પ્લે ડેટા યુઝિંગ પીડીઓ હવે પીડીઓ થ્રુ આજે આપણે એ જોવાના છીએ કે આપણે ડિસ્પ્લે ડેટા કઈ રીતે કરાવી શકીએ તો સૌથી પહેલાં આપણે જે થીમ ઇન્ટીગ્રેટ કરી છે એમાં આપણે ડેટા ટેબલ થ્રુ ડેટા ડિસ્પ્લે કરાવ્યો છે જે આપણે ઓઓપી કન્સેપ્ટમાં પણ સ્ટડી કર્યા હતા કે ડેટા ટેબલ થ્રુ આપણે ડેટા કઈ રીતે ડિસ્પ્લે કરાવી શકીએ હવે સૌથી પહેલાં તો તમારે એ ધ્યાન રાખવાનું છે કે પીડીઓ થ્રુ જ્યારે તમે ફંક્શન ક્રિએટ કરતા ગેટ ડેટાનું ફંક્શનમાં જ ડિફરન્ટ આવવાનો છે બાકી કોઈ ડિફરન્ટ નથી તો આપણે આ પેજમાં જઈએ કે આનું ડિઝાઇનિંગ કઈ રીતે આપણે પરફોર્મ કર્યું છે અને ફંક્શન કઈ રીતે કોલ કરાવ્યું છે તો મેને સ્ટુડન્ટ્સ ડોટ પીએચપી કરીને આપણે એક પેજ ક્રિએટ કર્યું છે એમાં સૌથી પહેલાં આપણે કન્ફિક ફાઇલ ફંક્શન ફાઇલ અને હેડર ફાઇલ આ ઇન્કલુડ કરવાના છીએ કે રિક્વાયર વન્સ પછી બે ફોલ્ડર એક ફોલ્ડરની બહાર આપણી કન્ફિક ડોટ પીએચપી ફાઇલ છે એટલે કે કન્ફિક ફોલ્ડરની અંદર કન્ફિક ડોટ પીએચપી કરીને ફાઇલ છે પછી આપણે કન્ડિશન ચેક કરી છે આ કન્ડિશન ત્યારે જ ચેક થશે જ્યારે ઓલરેડી સેશનમાં ડેટા સ્ટોર હશે અને એડમિન લોગ હશે જો એડમિન લોગ ઇન હશે તો એ ચેક કરશે કે નોટ ઇઝ સેટ ઓફ ડોલર સેશન ઓફ એડમિન યુઝર જો એડમિન યુઝર સેટ નથી તો શું કરવાનું છે હેડર લોકેશન અને એડમિન યુઆર એટલે કે એને ઇન્ડેક્સ ઉપર રીડાયરેક કરવાના છીએ હવે અત્યારે આપણી આપણે ઓલરેડી લોગ કરેલું છે એટલા માટે થઈને હવે નીચે આપણે ફંક્શન જ ઇન્કલુડ કરાવી દઈએ છીએ કે રિક્વાયર વન્સ રૂટ રૂટ ડીઆઈઆર પછી કન્ફિક ડીઆઈઆર અને એની અંદર આપણે ફંક્શન્સ ક્રિએટ કર્યું છે ફંક્શન્સ ડોટ પીએચપી હવે એરર સક્સેસનો એરર ડિફાઈન કરીએ છીએ અને પછી ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો ફંક્શન ઓબ્જેક્ટ જે આપણે ઓપી કન્સેપ્ટમાં પણ આ સેમ ટુ સેમ કરતા જ તે પછી નીચે હેડર ઇન્કલુડ કર્યું છે જે અત્યારે આપણે આ થીમ યુઝ કરી છે એનું હેડર છે એ હેડરને આપણે ઇન્ક્લુડ કરાવડાવ્યું હેડર કઈ જગ્યાએ છે આપણા એડમિનની અંદર હેડર ડોટ પીએચપી અને ફૂટર ડોટ પીએચપી કરીને બે ફાઇલ બનાવેલી છે એમાંથી ફર્સ્ટ ફાઇલ છે જે હેડર એ આપણે અહીંયા ઇન્ક્લુડ કરી છે હેડર ફાઇલ ઇન્કલુડ કર્યા પછી આપણે ગેર સ્ટુડન્ટનું ફંક્શન કોલ કરાવીએ છીએ અત્યારે આપણે બધો ડેટા ડિસ્પ્લે કરાવવાના છીએ એટલા માટે થઈને આપણે કમ્પલસરી અહીંયા કોઈ વેરિયેબલ પાસ નથી કરાવતા કે આપણે પર્ટિક્યુલર આ જ સ્ટુડન્ટનો ડેટા જોઈએ છે એવી અત્યારે કન્ડિશન નથી અત્યારે આપણે જેટલા ડેટા હોય એ બધા ડેટા આપણા આ પેજમાં ડિસ્પ્લે કરાવવાના છીએ એટલા માટે આપણે કોલ આ રીતે કર્યું ફંક્શન કે ડોલર સ્ટુડન્ટ્સ ઇક્વલ ટુ ડોલર ઓબ્જેક્ટ ઓફ ગેટ સ્ટુડન્ટ્સ ગેટ સ્ટુડન્ટનું આપણું ફંક્શન છે હવે તમને ખબર જ છે કે ડેટા ડેટાટેબલનું સીએ ડેટાટેબલની બધી ફંક્શનાલિટી યુઝ કરવા માટે તમારા લોકોને કમ્પલસરી એની સીએસએસ અને પેજના એન્ડમાં જે ઇન્કલુડ કરવાની કમ્પલસરી હોય છે તો એ આપણે ઇન્ક્લુડ કરાવી દીધી હવે ઇન્ક્લુડ કરાવ્યા પછી આપણે આપણું ડિઝાઇનિંગ કર્યું ડેટાટેબલ થ્રુ ડેટાટેબલ થ્રુ ડિઝાઇનિંગ કર્યા પછી આપણે આપણા ફિલ્ડ ડિફાઈન કર્યા કે આપણે આટલા આટલા ફિલ્ડ ડિસ્પ્લે કરાવવાના છીએ તો કે સ્ટુડન્ટ નેમ છે ઈમેલ આઈડી છે પ્રોફાઇલ ઈમેજ છે મોબાઈલ નંબર છે એજ્યુકેશન ક્વોલિફિકેશન્સ એડ્રેસ ડેટ ઓફ બર્થ એન્ડ એક્શન્સ જે એક્શન્સમાં આપણે બટન શો કરાવીએ છીએ એડિટ એન્ડ રિમૂવ ઓકે તો હવે છે હવે આપણે ટેબલના બોડી પાર્ટમાં લૂપ ફેરવીને વન બાય વન ડેટા ડિસ્પ્લે કરાવવાના છીએ હવે તમે ઓપી કન્સેપ્ટમાં વાઇલ લુપનો યુઝ કરતા હવે અહીંયા વાઇલ લૂપનો યુઝ નહીં થાય અહીંયા તમારે ફોર ઇચ લૂપનો યુઝ થશે કારણ કે ડેટા તમને ડેટાબેઝમાંથી કમ્પલસરી એરેમાં મળવાના છે એટલે હવે એરેને આપણે કન્વર્ટ કરશું વન બાય વન સિંગલ ઓબ્જેક્ટમાં તો પહેલાં તો એ સમજી લો કે ફંક્શન કઈ રીતે વર્ક કરે છે ગેટ સ્ટુડન્ટ્સનું આપણું ફંક્શન છે અહીંયા ગેટ સ્ટુડન્ટના ફંક્શનમાં આપણે ફિલ્ટર ઇક્વલ ટુ એરે પાસ કરાવડાવ્યો છે કારણ કે જો કોઈ ફિલ્ટરેશન આવશે તો આપણે લોકો એરેમાં વન બાય વન વેરિયેબલ ડિફાઈન કરીને કરશું એટલે કે ફંક્શન કોલ કરીએ ત્યાં અહીંયા એરે ડિફાઈન કરતા જઈએ અને એવી રીતે આપણે ડેટા ડિસ્પ્લે કરાવતા જઈએ પણ અત્યારે આપણે સ્ટુડન્ટનો બધો ડેટા લાવવાનો છે એટલા માટે થઈને આપણે અહીંયા બ્લેન્ક જ રાખ્યું છે પછી છે ઇઝ એડિટેડ ઇઝ એડિટેડનો વેરિયેબલ એટલા માટે પાસ કર્યો છે કે જ્યારે આપણે સ્ટુડન્ટ એડિટ માટેનું ફંક્શન કોલ કરાવશું ત્યારે અહીંયા ડેટા ચેક થશે કે જો આ સ્ટુડન્ટ આઈડી ઓલરેડી ડેટાબેઝમાં એડ છે જો એડ હશે તો આપણે સ્ટુડન્ટ ફરીવાર એડ કરવા દેવાના નથી એટલા માટે થઈને ઈઝ એડિટેડનું પણ આપણે ફંક્ ઇઝ એડિટેડનો એક વેરિયેબલ પાસ કરાવડાવ્યો છે પછી સિંગલ રેકોર્ડ કરીને પણ વેરિયેબલ આપણે એક આર્ગ્યુમેન્ટ પાસ કરીએ છીએ સિંગલ રેકોર્ડ એટલા માટે કે જ્યારે આપણે કોઈ સિંગલ રેકોર્ડનો ડેટા લાવતા હોઈએ ત્યારે આપણે આની જરૂર પડે હવે આ મંથવાઈઝ ફિલ્ટરની આપણે કોઈ જરૂર નથી એટલે આપણે મંથને રિમૂવ કરાવી દઈએ છીએ હવે ડેટા તમને એરેમાં મળશે એટલે તમારે કમ્પલસરી પરમ્સ ઇક્વલ ટુ એરે પાસ કરવાનું છે હવે ડેટા ને આપણે એક્સટેક કરીએ છીએ જે ઓઓપી કન્સેપ્ટમાં પણ કરતા કે ડેટા આપણને ઓલરેડી એરેમાં મળ્યો હોય એટલા માટે કમ્પલસરી એક્સટેક કરાવડાવો પડે વન બાય વન ઓબ્જેક્ટમાં ડિસ્પ્લે કરાવવા માટે હવે નીચે આપણે ક્વેરી ફાયર કરેલી છે કે સિલેક્ટ સ્ટાર ફોમ સ્ટુડન્ટ્સ વેર વન રાઈટ અત્યારે આપણે બધો જ ડેટા સ્ટુડન્ટનો લાવીએ છીએ એટલે કમ્પલસરી આ એક જ ક્વેરી એક્ઝિક્યુટ થવાની છે આ નીચેની કોઈ ક્વેરી એક્ઝિક્યુટ નહીં થાય કારણ કે અહીંયા ફર્સ્ટ કન્ડિશન જ ચેક કરેલી છે કે જો ઇફ નોટ એમટી ઓફ ફિલ્ટર એટલે કે ફિલ્ટર એમટી ન હોય પણ અત્યારે શું હશે ફિલ્ટર એમટી છે અત્યારે આપણે કોઈ ડેટા પાસ કરાવતા નથી એટલે ફિલ્ટર એમટી હોવાનું આપણે ચેક કરાવ્યું કે નોટ એમટી ઓફ ફિલ્ટર હોય તો ફોર ઇંચ લૂપ ફેરવીને ફિલ્ટરને એઝ અ કી તરીકે કન્સિડર કરી એમાં વેલ્યુ પાસ કરી વન બાય વન વેલ્યુ એ રીતે ડિસ્પ્લે કરવાની છે હમણાં આપણે એડના ફંક્શનમાં પણ આ તમને આ જ લૂપમાં સમજાવી કે તમે લૂપ ફેરવીને ડેટા પણ ડિસ્પ્લે કરાવી શકો અને ડેટા ઇન્સર્ટ પણ કરી શકો અને ડેટા અપડેટ પણ કરી શકો હવે નેક્સ્ટ કન્ડિશન ચેક કરી છે કે ઇફ નોટ એમટી ઓફ ઇઝ એડિટેડ એટલે કે જો ઇઝ એડિટેડમાં પણ ડેટા હોય એટલે કે એમટી ન હોય તો એન્ડ કરીને આપણે ડોટ ઇક્વલ ટુ થી ક્વેરીને કોન્કેટ કરાવશું કે સ્ટુડન્ટ આઈડી નોટ ઇક્વલ ટુ ધીસ આઈડી બરાબર એટલે કે જે આઈડી આપણને મળતો હોય એ કન્ડિશનમાં પાસ થશે હવે જો આ બંને કન્ડિશન ટ્રુ થઈ જાય છે તો આપણે ઓર્ડર બાય સ્ટુડન્ટ આઈડી ડીએસસી કરાવે છે એટલે કે જે લાસ્ટ ડેટા ઇન્સર્ટ થયો હશે એ સૌથી પહેલો ડિસ્પ્લે થશે ઓર્ડર બાય ડીએસસી ડીએસસી એટલે ડિસેન્ડિંગ આપ્યું કે ઓર્ડર બાય સ્ટુડન્ટ આઈડી ડીએસસી હવે આ રીતે ક્વેરી પરફોર્મ થયા પછી ક્વેરીને આપણે પ્રિપેર કરાવીએ છીએ આપણે પીડીઓમાં ક્વેરીને કમ્પલસરી પ્રિપેર કરાવવી પડે છે પ્રિપેર જ્યારે ક્વેરી થાય ત્યારે એમાં ડેટા કનેક્શનનો વેરીએબલ પાસ કરવાનો છે ડોલર ધીસ ઓફ ડીબી ઓફ પ્રિપેર એટલે કે એ ડેટાબેઝનું કનેક્શન એને મળશે અને કનેક્શનની ક્વેરી પાસ થવા જશે જેમ આપણે માય એસક્યુલાઈ ક્વેરી કરતા એમ આમાં પ્રિપેર કરવાનું છે આમાં માય એસક્યુલાઇ ક્વેરી જેવું કાંઈ નહીં આવે હવે એસક્યુએલને પ્રિપેર થઈ ગયા પછી આપણે ક્વેરી એક્ઝિક્યુટ કરવાની છે ક્વેરી એક્ઝિક્યુટ ત્યારે જ થાય જ્યારે પરમ્સમાં ડેટા મળે અત્યારે આપેલું છે કે જો ને નોટ એમટી ઓફ પરમ્સ છે તો ક્વેરી એક્ઝિક્યુટ થાય ત્યારે કમ્પલસરી પરમ્સમાં ડેટા આવવો જોઈએ અત્યારે આપણે પરમ્સમાં ડેટા નથી જવાનો કારણ કે આપણે લોકોએ સ્ટુડન્ટનો બધો જ ડેટા લાવવાનો છે એટલે સૌથી પહેલી જ ક્વેરી રન થશે નીચેની કન્ડિશનલ વાઇઝ કોઈ ક્વેરી રન નહીં થાય એટલે અહીંયા પણ એલ્સ કન્ડિશનમાં જ ડિસ્પ્લે થશે ક્વેરી ઓફ એક્ઝિક્યુટ ક્વેરી એક્ઝિક્યુટ થયા પછી આપણે અગેન નીચે કન્ડિશન ચેક કરાવીએ છીએ કે ઇફ ડોલર ઇઝ સેટ સોરી ઇઝ સેટ ઓફ સ્ટુડન્ટ આઈડી એન્ડ નોટ એમટી ઓફ સ્ટુડન્ટ આઈડી એટલે કે સ્ટુડન્ટ આઈડી પણ એમટીનો હોય અને સ્ટુડન્ટ આઈડી સેટ હોય પછી ઓર નોટ એમટી ઓફ સિંગલ રેકોર્ડ એટલે કે સિંગલ રેકોર્ડ પણ મળે અને નોટ એમટી ઓફ ઇઝ એડિટેડ આ વસ્તુ ત્યારે જ એક્ઝિક્યુટ થશે જ્યારે તમે લોકો એડિટ પરફોર્મ કરાવતા હો એડિટ પરફોર્મ કરાવો ત્યારે સિંગલ રેકોર્ડ જ સ્ટુડન્ટનો લાવવાનો હોય એટલા માટે અહીંયા સ્ટુડન્ટ આઈડી ચેક કરાવીએ છીએ આપણે કોઈ સ્ટુડન્ટ આઈડી ચેક કરાવવાની જરૂર નથી જો આ કન્ડિશન અત્યારે ફર્સ્ટ કન્ડિશન ટ્રુ નથી થવાની એટલે એઝ કન્ડિશન ટ્રુ થશે એઝ કન્ડિશનમાં ચેક કરાવ્યું છે કે ડોલર સ્ટુડન્ટ્સ ઇક્વલ ટુ ક્વેરી ઓફ ફેચ ઓલ જો ઉપરની કન્ડિશન ટ્રુ થતી હોય તો ઓનલી વન જ રેકોર્ડ ફેચ કરવાનો છે એટલે ફેચનો જ યુઝ થશે અત્યારે આપણે સ્ટુડન્ટના બધા ડેટા ફેચ કરાવીએ છીએ એટલે ફેચ ઓલનો યુઝ થશે અને અહીંયા રિટર્ન સ્ટુડન્ટ્સ સ્ટુડન્ટ રિટર્ન થશે એટલે અહીંયા આપણે ફંક્શન કોલ કરાવડાવ્યું જે ફંક્શનની અહીંયા નીચે ફોર ઇચ લૂપ ફેરવેલી છે સ્ટુડન્ટ રિટર્ન થાય એટલે ફંક્શન અહીંયા કોલ થશે ફંક્શન કોલ થાય એટલે આપણે ટેબલ બોડીમાં વન બાય વન લૂપ ફેરવીને ડેટા લાવવાના છીએ તો સૌથી પહેલી કન્ડિશન ચેક કરી કે ઇફ નોટ એમટી ઓફ સ્ટુડન્ટ નોટ એમટી ઓફ સ્ટુડન્ટ સ્ટુડન્ટનું આપણે ફંક્શન કોલ કરાવ્યું અત્યારે આપણને ફંક્શનમાં ડેટા મળશે એટલે ચેક કર્યું કે નોટ એમટી ઓફ સ્ટુડન્ટ તો નીચે ફોરિચને લૂપ ફરે અધરવાઇઝ નો ફરે હવે આપણે અહીંયા તે સ્ટુડન્ટ્સને પ્રિન્ટ કરાવીએ એટલે આપણને લોકોને આઈડિયા આવે કે સ્ટુડન્ટમાં સ્ટુડન્ટ્સમાં આપણને શું મળવાનું છે આવી રીતે તમે ક્વેરી પ્રિન્ટ કરાવીને ડાય આપી શકો છો એટલે નીચેનું એક્ઝિક્યુશન સ્ટોપ થઈ જાય હવે હું અહીંયા કંટ્રોલ શિફ્ટ આર કરું તો મને શું મળ્યું સ્ટુડન્ટની ઝીરોમી ઇન્ડેક્સ ઉપર મને આ રીતે એરેમાં ડેટા મળ્યો હવે એરેમાં ડેટા આપણે શો ન કરાવી શકીએ કારણ કે એરેનું ફોર્મ આ રીતે બોક્સમાં હોય અને આપણે એરેને વન બાય વન ઓબ્જેક્ટમાં કન્વર્ટ કરવો પડે હવે કન્વર્ટ કરવા માટે આપણે ફોર ઇંચ લૂપને એક્ઝિક્યુટ કરાવીએ છીએ અત્યારે આને હું ટેમ્પરરી કંટ્રોલ એક્સ આપી દઉં છું હવે અહીંયા ફોર ઇચ લૂપ ફેરવી કે સ્ટુડન્ટ્સ એઝ અ સ્ટુડન્ટ સ્ટુડન્ટસને એઝ અ સ્ટુડન્ટ તરીકે કન્સિડર કર્યું પછી ફર્સ્ટ ટીડીમાં આઈ ડિફાઈન કરી દીધું કારણ કે આપણે અહીંયા આઈ ઇઝ ઇક્વલ ટુ વન આપેલું છે હવે અહીંયા આઈ આઈ પ્લસ પ્લસ તમે અહીંયા કરાવવું હોય તો અહીંયા કરાવી શકો અધરવાઇઝ જ્યારે લૂપનો એન્ડ પોઈન્ટ હોય ત્યાં તમે આઈ પ્લસ પ્લસ મૂકીને અહીંયા ઓનલી આઈ પ્રિન્ટ કરાવી શકો છો કારણ કે એમાં શું પ્રિન્ટ થશે વન બાય વન વેલ્યુ જ પ્રિન્ટ થશે વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ એ રીતે એન નંબર સુધી હવે આપણે સ્ટુડન્ટ ઓફ સ્ટુડન્ટને પાસ કરાવ્યું હતું હવે આપણે સ્ટુડન્ટ પ્રિન્ટ કરાવીએ કે સ્ટુડન્ટમાં શું ડેટા આવે છે તો તમે જોઈ શકો છો કે જે આખો એરે ઓફ ઝીરો હતો એને એસટી ક્લાસ ઓબ્જેક્ટમાં કન્વર્ટ કરી નાખ્યો રાઈટ ફોર ઇચ લૂપથી આપણે શું પરફોર્મ કરી શકીએ છીએ કે કોઈ એરેને આપણે ઓબ્જેક્ટમાં કન્વર્ટ કરી શકીએ છીએ તો હવે વન બાય વન આપણે ચેક કરશું પ્રિન્ટ કરાવશું કે સ્ટુડન્ટ ઓફ સ્ટુડન્ટ નેમ સ્ટુડન્ટ ઓફ ઈમેલ આઈડી તો અહીંયા પ્રિન્ટ થઈ ગયું છે સ્ટુડન્ટ ઓફ સ્ટુડન્ટ નેમ સ્ટુડન્ટ ઓફ સ્ટુડન્ટ ઇમેલ આઈડી હવે છે સ્ટુડન્ટનો પ્રોફાઇલ ફોટો તો સ્ટુડન્ટના પ્રોફાઇલ ફોટામાં અત્યારે આપણે આ રીતે ડિસ્પ્લે કરાવ્યું છે કે સ્ટુડન્ટ જો કન્ડિશન ચેક કરીએ અગેઇન કે ઇફ નોટ એમટી ઓફ સ્ટુડન્ટ ઓફ પ્રોફાઇલ પીક જો સ્ટુડન્ટ ઓફ પ્રોફાઇલ પીક મળે છે તો આપણે શું કરવાનું છે સ્ટુડન્ટ ઓફ પ્રોફાઇલ પીકને ડિસ્પ્લે કરાવવાના છીએ હવે આપણે અત્યારે ટેમ્પરરી એક એન્કરટેક પાસ કરી દીધો કારણ કે અહીંયા આપણે ફોટો ડિસ્પ્લે કરાવવો નથી આની ઉપર ક્લિક કરે ત્યારે જ આપણે ફોટો ડિસ્પ્લે કરાવવો છે એટલે આપણે પાસ કરી દીધું એક એન્કરટેગ એમાં હાઈપર રેફરન્સ આપી દીધો જ્યારે તમે ડેટાબેઝમાંથી પ્રોફાઇલ લાવતા હો ત્યારે આ રીતે એનો યુઆરએલમાં પાથ પાસ કરવો કમ્પલસરી છે કે સ્ટુડન્ટ પ્રોફાઇલ યુઆરએલ હવે સ્ટુડન્ટ પ્રોફાઇલ યુઆરએલને આપણે ક્યાં ડિસ્પ્લે કરેલું છે કન્ફિક ફાઇલમાં રાઈટ કે સ્ટુડન્ટ પ્રોફાઇલ યુઆરએલમાં શું છે ઇમેજ યુઆરએલ ઇમેજ યુઆરએલમાં ઇમેજની ડિરેક્ટરી સ્ટોર છે ઇમેજ ડિરેક્ટરીની અંદર સ્ટુડન્ટ પ્રોફાઇલની ડિરેક્ટરી છે હવે સ્ટુડન્ટ પ્રોફાઇલ ડિરેક્ટરી કઈ છે સ્ટુડન્ટ પ્રોફાઇલ કરીને આપણે એક ડિરેક્ટરી ક્રિએટ કરી છે એ જે તમે અહીંયા જોઈ શકો છો કે આ સ્ટુડન્ટ પ્રોફાઇલ ડિરેક્ટરી એની અંદર આ ઇમેજ છે એ ઇમેજ આપણે અહીંયા ડિસ્પ્લે કરાવી છે હું અહીંયા ખાલી હોવર કરીશ ને તો પણ તમને લોકોને નીચે આ જગ્યાએ ડિસ્પ્લે થશે કે ત્યાં શું આવે છે હવે પાછા આપણા પેજમાં આવતા રહીએ જો એને સ્ટુડન્ટ પ્રોફાઇલ મળે તો વ્યૂ ફોટો કરીને બટન આપી દીધું હવે પ્રોફાઇલને આપણે સેકન્ડ ટેબમાં ઓપન કરાવવું છે તો તમારા લોકોને ટાર્ગેટ ઇક્વલ ટુ અંડરસ્કોર બ્લેન્ક કરીને પાસ કરી શકો એટલે નેક્સ્ટ પેજમાં ઓપન થશે તમે અહીંયા જોઈ શકો છો કે હું અહીંયા પ્રિન્ટ કરીશ તો સેકન્ડ ટેબમાં આવશે આની આ ટેબમાં નહીં આવે રાઈટ કે આપ આપણે એક ફોટો અપલોડ કર્યો તો એ અહીંયા ડિસ્પ્લે થઈ ગયો હવે એ રીતે આપણે સ્ટુડન્ટનો મોબાઈલ નંબર છે એનું એજ્યુકેશન ક્વોલિફિકેશન્સ છે એ આપણે ડિસ્પ્લે કરાવ્યું છે પછી જે સ્ટુડન્ટનું જે ફૂલ એડ્રેસ હોય એ આપણે ફૂલ એડ્રેસમાં એનું એડ્રેસ એનું સાથે સાથે કોન્કેટ કરીને સિટી એનું પિનકોડ એનું સ્ટેટ અને એનું કન્ટ્રી બધું એક જ ટેબમાં આપણે ડિસ્પ્લે કરાવ્યું છે અહીંયા અત્યારે આ રીતે અહીંયા ભેગું આવી ગયું છે તો તમે આ રીતે પણ કરાવી શકો કે એને ડોટથી કોન્કેટ કરીને એમાં વચ્ચે સ્પેસ આપી દો તો જો અહીંયા સ્પેસ આવી જશે રાઈટ નેક્સ્ટ સ્ટેપમાં જ આવી ગયું હવે સેમ આપણે બધામાં પણ એ રીતે જ કરી નાખીએ કે દોઢથી કોન્કેટ કરવાનું એક વચ્ચે સ્પેસ આપી દેવાની એટલે તમારો ડેટા પ્રોપરલી ડિસ્પ્લે થશે આ રીતે આવી ગયું ટેસ્ટ એટલે કે તમારું એડ્રેસ પછી સિટી ગુજરાત એટલે તમારું સ્ટેટ અને કન્ટ્રી અત્યારે આપણે પિનકોડ એડ નથી કર્યો તો પિનકોડ અહીંયા નહીં આવે હવે નેક્સ્ટ ડિસ્પ્લે કરાવડાવીએ છીએ ડેટ ઓફ બર્થ ડેટ ઓફ બર્થમાં પણ આપણે કન્ડિશન પાસ કરવી કમ્પલસરી છે કારણ કે જ્યારે ડેટાબેઝમાં ડેટા બ્લેન્ક તરીકે પડ્યો હશે ત્યારે તમારા લોકોને ડિફોલ્ટ ડેટ ડેટાબેઝમાંથી તે ઓગણીસો સિત્તેરની લઈ લેશે કે વન વન ઝીરો વન ઝીરો વન એટલે કે ફર્સ્ટ જાન્યુઆરીની ફસ્ટ ડેટ શું છે ઓગણીસો સિત્તેરની ડેટ ડિફોલ્ટ લઈ લેશે આવી ડિફોલ્ટ ડેટ ડિસ્પ્લે ન થાય એટલા માટેથી આપણે લોકોએ કન્ડિશન મૂકવાની છે કે જો ડિફોલ્ટ ડેટ હોય તો શું કરવાનું છે કે સૌથી પહેલાં કંડિશન ચેક કરી કે ઇફ નોટ એમટી ઓફ સ્ટુડન્ટ ઓફ સ્ટુડન્ટ ડેટા ડીઓ બી સોરી કે એમટી નથી એન્ડ એન્ડ સ્ટુડન્ટ ઓફ ડેટ ઓફ બર્થ નોટ ઇક્વલ ટુ આ રીતની ડેટ કે જો આ રીતની ડેટ ન હોય તો જ તે આપણે ડેટ પ્રિન્ટ કરાવવાના છીએ તમારે ડીડીએમએમ વાયવાયના ફોર્મેટમાં ડેટ પ્રિન્ટ કરાવવા માટે આવી રીતે ડેટ ફંક્શનનો યુઝ કરવો પડશે એમાં તમારા લોકોને ડેટ ફંક્શન્સ પાસ કરવાનું છે ડીએમ વાય કરીને કારણ કે તમારે ડીએમ વાયના ફોર્મેટમાં તમે ડેટા ડિસ્પ્લે કરાવવાના છો હવે ડીએમ વાયમાં વાયના ફોર્મેટમાં ડેટા ડિસ્પ્લે કર્યા પછી એસટીઆર ટુ ટાઈમ અને એમાં પાસ કરાવી દેવાનું છે સ્ટુડન્ટ ઓફ ડેટ ઓફ બર્થ એટલે આ રીતે ડેટ ઓફ બર્થ પાસ થશે ડી વાય વાય ડેટ મંથ એન્ડ યર હવે નેક્સ્ટ છે એલ્સ કન્ડિશન એલ્સ કન્ડિશનમાં ઇકો ડેશ પાસ કરાવી દીધું છે કે જો કાંઈ ડેટા નથી મળતો તો અહીંયા ડેશ પાસ થાય અને પછી આપણે એડ કરાવી દીધું છે એક્શન્સ એક્શન્સની અંદર બે બટન એડ કરી દીધા છે એડિટ અને રીમૂવ જેમ તમે ઓઓપી કન્સેપ્ટમાં કરતા સેમ ટુ સેમ એમ જ તમારા લોકોને એડના બટન એડ કરવાના છે પણ હવે એટલું ધ્યાન રાખવાનું છે ઓઓપી કન્સેપ્ટમાં તમે ડાયરેક્ટ આઈડી કરીને પાસ કરતા હવે અહીંયા તમારે બેઝ સિક્સ્ટી ફોર એન્કોડમાં આઈડી પાસ કરવાનો છે કારણ કે આપણે લોકો આઈડીને એન્ક્રિપ્ટેડ ફોર્મમાં ડિસ્પ્લે કરવાના છીએ પીડીઓ એટલા માટે સિક્યોર કહેવામાં આવે છે કે તમે લોકો અહીંયા કોઈ આઈડી પણ ડિસ્પ્લે નથી કરાવવા કરાવવાના કે કોઈ ક્વેરી પણ પ્રિન્ટ નથી થતી આ રીતે આ પીડીઓ સિક્યોર છે એટલા માટેથી આપણે પીડીઓનો યુઝ કરવાના છીએ તો આ રીતે તમે આ બે સિક્સટી ફોર એન્કોડથી આઈડી ડિસ્પ્લે કરો હવે એડિટ અને રીમૂવ આવશે ત્યારે તમને આ ડીપમાં સમજાવીશ તો આજનો ડિસ્પ્લે ડેટા યુઝિંગ પીડીઓ અહીંયા આપણું કમ્પ્લીટ થાય છે અને આ રીતે આપણે ડેટા ડિસ્પ્લે કરાવેલો છે